नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन अभ्यास में अने शैक्षणिक व्हाट्सअप ग्रुप में हूँ भावेश मेहर धोरण 9ना दरेक विद्यार्थी मित्रों फरी एक बार स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, थोड़ा समय पहला आपने एकम कसोटी 3 अंतर्गत गुजराती विषय प्रश्नपत्र एना उत्तरो साथे तमे आप्यो, तो आ प्रश्नपत्रना खरेखर उत्तरो क्या हता अने तमे उत्तरो क्या लख्या छे तेनी जानकारी माटे खास आपणे आजे प्रश्नपत्र सोल्यूशन करवानुं छे। कुल 25 मार्क साथे पूछायेलुं प्रश्नपत्र अने कुल 6 प्रश्न साथे अ अने ब विभाग साथे पूछायेलुं प्रश्नपत्रनो मुख्य प्रश्न एक छे, नीचे आपेल साहित्यकृतिने तेना कर्ता साथे योग्य रीते जोड़ो। एक बाजु साहित्यकृति छे, एक बाजुनो साहित्य प्रकार अने कविनुं के लेखकनुं नाम छे। आपणे दरेक तैयारीओ करेली छे, दरेकने 3માંથી 3 ગુણ હશે જ। એની સાથે આપણે સોલ્યુશન કરીએ પ્રશ્ન। આ પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે, જે સુંદરમ દ્વારા આપવામાં આવેલું સરસ કાવ્ય છે। બીજું ગોપાળ બાપા, જે મનુભાઈ પંચોળી દર્શકના ઉપનામથી જાણીતા લેખક દ્વારા આપવામાં આવેલી નવલકથા ખંડ છે। ત્રીજું કામ કરે ઈ જીતે, જે નાથાલાલ દવે દ્વારા આપવામાં આવેલું સરસ મજાનું એક ગીત કાવ્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની મુખ્ય પ્રશ્ન બીજો, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, જેના 3 ગુણ છે। પહેલો પ્રશ્ન, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? ઉત્તર, ઓલિમ્પિકમાં લેખક કેળાની છાલ ફેંક સ્પર્ધા રાખવાનું સૂચવે છે। પ્રશ્ન 2, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? ઉત્તર, આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનત માંગે છે। પ્રશ્ન 3, ઘરનું છતર બનવું એટલે શું? ઉત્તર, ઘરનું છતર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવવા। મુખ્ય પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો, એના 4 માર્ક છે। આપણે કોઈપણ 2 પ્રશ્ન લખવાના હતા। પહેલો પ્રશ્ન, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડી? ઉત્તર, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ છીએ, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને વળી ક્યાં પધરાવવી, તેથી ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી। પ્રશ્ન 2, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? ઉત્તર, લેખક જીવદયા પ્રેમી છે, આપણે સિંહના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે, એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। પ્રશ્ન 3, ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? ઉત્તર, ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સૂની એટલે કે અડવી હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો, કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આપણે આપવાનો હતો જેના 3 માર્ક આપણને મળતા હતા। પહેલો પ્રશ્ન, ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો। ઉત્તર, પાઠનું નામ ગોપાળ બાપા, સાહિત્ય પ્રકાર નવલકથા અંશ અને લેખકનું નામ છે મનુભાઈ પંચોળી, જેનું ઉપનામ છે દર્શક। ઉત્તર, ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર હતા, સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે। ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો, કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે। એમના આ સૂચનમાં એટલું એમનું ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે, તમારી પડખ્યાના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નીડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે। પૂંજાનો બંદોબસ્ત કરવા સંબંધી ગયા સયાજીરાવના સૂચનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે, તો ત્યાગમૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધારે પણ છે। ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે, એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં। ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી
હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા. બીજો પ્રશ્ન હતો અથવામાં અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. પાઠનું નામ લોહીની સગાઈ, સાહિત્ય પ્રકાર નવલિકા અને ઈશ્વર પેટલીકર દ્વારા આપવામાં આવેલી સરસ મજાની નવલિકા એના પુસ્તક લોહીની સગાઈમાંથી લેવામાં આવેલું. ઉત્તર: અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરશે તેને પણ અમે રાજી કરીશું. પ્રશ્ન 5: માંગ્યા મુજબ ઉત્તર લખો. 7 માર્કમાં આપણને પૂછાયેલું હતું પ્રશ્ન, એનો પેટા પહેલો: નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દ કૌંસમાં આપેલા શબ્દોમાંથી પસંદ કરો. પહેલું છે અ, ખમીર એટલે તાકાત, મક્ષિકા એટલે માખી. પ્રશ્ન 2: નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો આપો. અ, નૂતન તો પ્રાચીન, બ, મૂંગું તો બોલકું. ત્યારબાદ પેટા પ્રશ્ન નંબર 3: નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપો આપો. અ, મૈણું એટલે કે મરણ, બ, ઔછવ એટલે કે ઉત્સવ. પ્રશ્ન 4: શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અ, પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર એટલે પાનેતર. પ્રશ્ન 5: નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. અ, વાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વીણ કેમ રહી. શબ્દ છે મહાશુભકારી, એ વિશેષણ છે અને એનો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. પ્રશ્ન 6: નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. અ, એને વળી બીજે ખાસ લેવા જવું પડશે ને, સર્વનામ છે અને. ત્યારબાદ પ્રશ્ન 7: નીચે આપેલ શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી શબ્દ બનાવો. અ, ખાવું, આ ધાતુને આપણે ધ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવવાનો છે. આપણે પ્રત્યે લગાડીશું એટલે શબ્દ બનશે ખાધો. પ્રશ્ન 6, મુખ્ય પ્રશ્ન 6: નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. 2 માર્કનો આ પ્રશ્ન હતો. અ, એ વૃદ્ધ થતી માતાની આંખોમાંથી કયો પ્રશ્ન ડોકાયા કરે છે. ઉત્તર: વૃદ્ધ થતી માતાની આંખોમાંથી આ પુત્ર મને સાચવશે ખરો, એવો પ્રશ્ન ડોકાયા કરે છે. પ્રશ્ન 2: માએ દીકરાને શાની જેમ સાચવ્યો છે. ઉત્તર: માએ દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે. બ વિભાગ: નીચે આપેલા મુદ્દાઓને આધારે 100 શબ્દોમાં નિબંધ લખો. 3 માર્કનો હતો. પહેલો નિબંધ હતો માતાને લગતો, નિબંધ આપણે લખવાનો હતો વાત્સલ્ય મૂર્તિ માં. એના શીર્ષકો અલગ અલગ પૂછાય તો પણ આપણે લખવાનો છે વિષયવસ્તુમાં આ જ સામગ્રી. કાવ્યની શરૂઆત કરીને આપણે નિબંધ લખીએ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ તો બારે માસ રે, જનનીની જોડ શીખી નહીં જડે રે લોલ. ઉપરની પંક્તિઓમાં કવિશ્રી બોટાદ કરે માતૃપ્રેમની અપાર મહત્તા ગાય છે. જગતના સૌ સ્નેહી સંબંધોના માતાનું સ્થાન સર્વોચ્ચ અને અનન્ય છે. માતા પોતાના બાળકના સુખને ખાતર કેટલો બધો ભોગ આપે છે. તે દિવસ રાત બાળકની સુખાકારીની ચિંતા કરે છે. બાળકની સંભાળ રાખવામાં તે જરાય ઉણપ રહેવા દેતી નથી. બાળકના ઉછેર, વિકાસ અને શિક્ષણની પાછળ તે પોતાની બધી શક્તિ ખર્ચી નાખે છે. બીમાર કે અપંગ બાળક પ્રત્યે માતાના હૈયામાં વિશેષ પ્રેમ છલકાય છે. માતૃવાત્સલ્યની મીઠી વીરડી સંજોગોના ગમે તેવા સમય સખત તાપમાય સુકાતી નથી. ખરેખર માતાના ત્યાગ અને વાત્સલ્યને કોઈ સીમા નથી હોતી. એટલે જ કહેવાય છે કે માતે માં, બીજા બધા વગડાના વા. પોતાના સંતાનો પ્રત્યેનો માતાનો પ્રેમ નિસ્વાર્થ અને નિરપેક્ષ હોય છે. પુત્ર કદાચ કુપુત્ર નીવડે પણ માતા કદી કુમાતા બનતી નથી. બાળક અપંગ હોય, કદરૂપું હોય કે મંદ બુદ્ધિનું હોય તો પણ માના વાત્સલ્યમાં જરાય ફરક પડતો નથી. બાળકના માનસિક ઘડતરમાં માતાનો ફાળો સૌથી વિશેષ હોય છે. શિક્ષકો બાળકને માત્ર પુસ્તકની કેળવણી આપે છે, પરંતુ બાળકને જીવનોપયોગી કેળવણી તો માતા પાસેથી જ મળે છે. માતા બાળકના જીવનમાં ઉચ્ચ સંસ્કારો સિંચે છે. માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી જ બાળકનું જીવન ઘડાય છે. તેથી જ એવું કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક વગેરે મહાપુરુષોના જીવન ઘડતરનું શ્રેય તેમની માતાઓને જ ફાળે જાય છે.
માતાની લાગણીની હૂંફ બાળકના જીવનની અણમોલ સંપદા છે. વહાલપના અમીથી છલકાતી માતાની આંખોમાં અજબ સંજીવની હોય છે. ખરેખર માતા તો માતા જ હોય છે અને સર્વોત્તમ તીર્થસ્થાન છે. માતૃપ્રેમથી વંચિત રહેનાર બાળકના જીવનમાં કદી પૂરી ન શકાય એવી અપૂર્ણતા રહી જાય છે. કવિવર પ્રેમાનંદે યથાર્થ જ કહ્યું છે, ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. માતાઓને જગતની અસંખ્ય મહાપુરુષોની ભેટ આપી છે. જગત પર શાસન કરનારાઓના હૃદય પર માતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવર્તતું હોય છે. એટલે જ કહેવાયું છે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. કવિશ્રી મલબારીએ ધરતી માતાને જે ભવ્ય અંજલિ આપી છે તે દરેક માતાને પણ લાગુ પડે છે. અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લહેણું. પશુ પક્ષીઓના પણ માં પણ માતૃપ્રેમનું તત્વ જોવા મળે છે. ચકલી પોતાના બચ્ચાઓને કેવી માવજતથી ઉછેરે છે. ગાય પોતાના વાછરડા પ્રત્યે કેવું વહાલ વરસાવે છે. પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે હરણી સિંહ સાથે બાથ ભીડતા પણ અચકાતી નથી. દેવોને દુર્લભ એવો નિસ્વાર્થ અને નિર્વ્યાજ માતૃપ્રેમ એ મનુષ્યોને ઈશ્વરે પ્રદાન કરેલું અમૂલ્ય વરદાન છે. ત્યારબાદનો બીજો એક નિબંધ હતો જે તમારે અથવામાં લખી શકાતો હતો, ગરવી ગુજરાત. આપણે લખીએ એનો નિબંધ લેખન. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમુદ્ર કિનારાનું સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો દરિયા કિનારે આવેલા છે. ગુજરાતમાં ઉભરાટ, તિથલ, ડુમ્મસ, સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો, લેખકો અને કવિઓનો ફાળો છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ, મુનશી, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ વગેરે સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકોએ ગુજરાતનો ગૌરવ વધાર્યું છે. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે. પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે. આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે. ખેતીવાડી, શિક્ષણ વ્યવહાર, વાહન વ્યવહાર, ઉદ્યોગો વગેરે ક્ષેત્રમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ વોટ્સઅપ ગ્રુપ સાથે મોકલેલી PDF ફાઇલનો ઉપયોગ કરીને તમારી નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે અને પ્રશ્નપત્રનું સોલ્યુશન એકવાર ફરજિયાત લખી લેવાનું છે. ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.